હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11માં આપણો બીજો પાઠ, એમાં આપણે વેપાર ચક્રનો અર્થ અને એના પ્રકારો વિશે આગળ સમજ્યા હતા. હવે વેપાર ચક્રની વ્યાખ્યા પરથી અમુક લક્ષણો જે છે એ તારવી શકાય છે. એ લક્ષણો કયા છે એને સમજીએ તો અર્થતંત્રમાં આર્થિક ઉથલ પાથલ થાય છે. તો વેપાર ચક્રમાં શું હોય છે કે આર્થિક પરિવર્તનો આપણે જોયા કે મોસમી પરિવર્તન, આકસ્મિક પરિવર્તન. તો આ પરિવર્તનોને લીધે અર્થતંત્ર જે છે મંદીમાં આવી જાય, પછી ઓડ તરફ જાય, સુધારણા તરફ જાય, તેજીમાં આવી જાય અને ઘણા બધા પરિવર્તનો આવે છે. એટલે અર્થતંત્રની અંદર મોટી ઉથલ પાથલ થાય છે એવું કહી શકાય છે. પછી એના ઉપરથી અર્થ ઉપરથી જ આપણને એ પણ જોવા મળે છે કે અર્થતંત્રમાં ઘણા સારા પરિવર્તનો આવતા હોય અને ઘણા ખરાબ એવા પરિવર્તનો આવતા હોય છે. તો મતલબ કે સારા અને ખરાબ વેપારના તબક્કાઓ જોવા મળે છે. સારામાં મીન્સ શું છે કે સારામાં વેપારની અંદર તેજી કે સુધારણા તરફ અર્થતંત્ર જતો હોય તો એ સારા પરિવર્તનો છે, અને ખરાબ પરિવર્તન એટલે નુકસાની, અર્થતંત્રને નુકસાની થતી હોય, દાખલા તરીકે મોસમી પરિવર્તનો, આકસ્મિક પરિવર્તનો, એવા પરિવર્તનોને લીધે યુદ્ધ કે કોઈ મોટી મહામારી કે જાનહાનિ થાય તો એના લીધે અર્થતંત્ર પીછેહટ કરે છે, તો એવા પરિવર્તનો એ ખરાબ પરિવર્તનો છે. તો એના લીધે પણ વ્યક્તિઓની ડિમાન્ડ ઉપર અસર થાય છે અને એના લીધે એ વેપાર ઉત્પાદન ઉપર અસર થાય છે અને ઉત્પાદન લીધે વેપાર ઉપર અસર થાય છે. એટલે સારા અને ખરાબ એવા વેપાર તબક્કાઓ જે છે એ જોવા મળે છે. પછી મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશના પરિણામે ઉદ્ભવતી માંગમાં પરિવર્તનો આવે છે. હમણાં જ આપણે વાત કરી કે માંગમાં પરિવર્તનો થાય છે. અર્થતંત્રમાં જ્યારે મંદીની સ્થિતિ હોય ને ત્યારે બેરોજગારીનું સર્જન થાય છે, અને બેરોજગારીનું સર્જન થાય એટલે લોકોની આવક બંધ થઈ જાય. આવક બંધ થતાં ખર્ચા પણ બંધ થાય, મતલબ કે લોકોની માંગ ઘટી જાય છે, એટલે માંગમાં પરિવર્તન આવે છે. હવે માની લો કે અર્થતંત્ર સુધારા તરફ જાય છે અથવા તેજી તરફ જાય છે ત્યારે રોજગારીમાં વધારો થાય છે, ઉત્પાદનમાં વધારો થાય છે, ઉત્પાદન વધતા રોજગારીમાં વધારો થાય છે, રોજગારી વધતા આવકમાં વધારો થાય, અને આવક વધતા ખર્ચાઓમાં વધારો થાય, વપરાશમાં વધારો થાય, મતલબ કે માંગમાં વધારો થાય છે. તો ટૂંકમાં પરિવર્તનો શેમાં આવે છે, વેપાર ચક્રને લીધે માંગમાં પરિવર્તનો આવે છે. કાં તો માંગ ઘટી જતી હોય, મંદીની સ્થિતિમાં માંગ ઘટી જતી હોય, અને તેજીની સ્થિતિમાં માંગ વધી જતી હોય છે. પછીનું શું લક્ષણ છે એ જોઈએ. તો વેપાર ચક્રીય ઉથલ પાથલ સરખા સમયાંતર ઉદ્ભવતી નથી, મતલબ કે આ જે ઉથલ પાથલ થાય છે અર્થતંત્રમાં જે ફેરફારો થાય છે એ સમયાંતર એટલે સરખા સમય થતી નથી અથવા ઉદ્ભવતી નથી, મતલબ કે એનો કોઈ સમયગાળો જે છે એ નિશ્ચિત હોતો નથી. તેજી ક્યારે આવશે, મંદી ક્યારે આવશે, તેજી કેટલા સમય સુધી રહેશે, મંદી કેટલા સમય સુધી રહેશે, મંદીમાંથી સુધારણા તરફ અર્થતંત્ર ક્યારે પસાર થશે અથવા એનો કોઈ સમયનો અંતર નથી. કેટલા સમય સુધી રહેશે તેજી, મંદી કે સુધારણા, એનો કોઈ સમય નક્કી હોતો નથી. હવે જોઈએ એના તબક્કાઓ. તો વિદ્યાર્થી મિત્રો, તબક્કા એકદમ ઇઝી છે. આ છે તેજી. માની લો કે આ સામાન્ય સ્થિતિ છે, આ લાઈન જે છે એ સામાન્ય સ્થિતિ છે, અર્થતંત્રમાં સ્થિરતા છે. હવે માની લો કે તેજી આવે છે તો અર્થતંત્ર તેજી તરફ જાય છે તો ઉપર જાય છે. હવે તેજીમાંથી ઓટ તરફ જાય, ઓટ એટલે પાછું ઘટે છે, અર્થતંત્ર નીચે તરફ જાય છે, અને ઓટ પછી શું આવે, મંદી આવે, અને મંદી પછી પાછું સુધારણા આવે છે. તો આ ચાર તબક્કાઓ છે. આકૃતિ દ્વારા વ્યવસ્થિત રીતે સમજીએ, પહેલે આકૃતિ તરફ ધ્યાન દઈએ
તો આ જે સીધી લાઈન છે, માની લો કે સામાન્ય સ્થિતિ છે, અર્થતંત્ર નોર્મલ અવસ્થામાં છે, અચાનક અર્થતંત્રમાં ઉત્પાદન વધ્યું, આ રોજગારી વધી, આવક વધી અને એને લીધે માંગ વધી, તો અર્થતંત્રમાં તેજી આવે છે, આમ ધીમે 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 તેજી તરફ, એટલે ઉપર તરફ ગયું. આ સામાન્ય સ્થિતિ છે, લાઈન જે છે એ સામાન્ય સ્થિતિ છે. હવે માની લો કે અર્થતંત્ર ઓટ તરફ જાય છે, ઓટ એટલે નીચે તરફ પાછું પડે છે, આ નીચે તરફ પડ્યો. હવે નીચે તરફ પડ્યો અને પાછી સામાન્ય સ્થિતિ તરફ આવી ગયો, અને સામાન્ય સ્થિતિ તરફ આવી ગયો એટલે આ આ જે સ્થિતિ જે છે એ ઓટ છે, આ છે એ તેજી છે. અહીંયા ટોચ સુધી તેજી થાય છે આ બિંદુએ, અને પછી ઓટ તરફ જાય છે, અને પછી કેવું બને છે કે અર્થતંત્ર આ સામાન્ય સ્થિતિ કરતાં પણ નીચે આવી જાય છે. તો જે આ જે સ્થિતિ જે છે આ એ છે મંદી, અને મંદી પાછી પાછો ફરીથી અર્થતંત્ર જે છે સામાન્ય સ્થિતિ તરફ જવા માંડે છે અને આ બાજુ ચડે છે, મતલબ કે આ સ્થિતિ જે છે એ સુધારણા તરફ જાય છે. તો આ વેપાર ચક્રના અમુક તબક્કા જે છે, આ સામાન્ય સ્થિતિ છે, પછી અર્થતંત્ર ઉપર તરફ જાય છે એટલે તેજી તરફ જાય છે, તેજીમાંથી પાછું નીચે તરફ ઢળે છે એટલે ઓટ તરફ જાય છે, અને સાવ સામાન્ય સ્થિતિ આ જે રેખા જે છે સામાન્ય સ્થિતિની એના કરતાં નીચે તરફ આવે છે અર્થતંત્ર, તો એ મંદીની સ્થિતિ છે. અને મંદીમાંથી પાછું માની લો કે ઉપર ચડે છે અને સામાન્ય સ્થિતિ તરફ જતો હોય તો એ સુધારણાની અવસ્થા છે. તો આ આકૃતિના આધારે આપણે આ તબક્કાઓ સમજી શકીએ છીએ. જુઓ તો વેપાર ચક્રમાં તેજીના તબક્કામાં વેપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ જાય છે. મેં તમને વાત કરી કે વેપાર જ્યારે તેજીની સ્થિતિ હોય ત્યારે વેપાર જે છે ઉચ્ચ કક્ષાએ પહોંચે છે. કેમ? કારણ કે તેજી એટલે શું? તો ઉત્પાદનમાં અચાનક વધારો થાય, રોજગારી મૂડીરોકાણમાં વધારો થાય, મૂડીરોકાણમાં વધારો થવાને લીધે ઉત્પાદનમાં વધારો થાય, ઉત્પાદનમાં વધારો થવાને લીધે ઉત્પાદનના સાધનોની રોજગારી મળે છે, અને રોજગારી મળતા આવક વધે છે, અને આવક વધતા માંગ વધે છે, અને માંગ વધતા વેપારીનો વેપાર ખૂબ ઊંચે તરફ જાય છે. તો આ કક્ષા છે. પછી વપરાશ અને માંગ એ બંનેના ઊંચા દરને કારણે અર્થતંત્રમાં નફાકારકતા ખૂબ ઊંચી જોવા મળે છે. આપણે મિત્રો સમજ્યા કે જ્યારે અર્થતંત્રમાં ખર્ચા વધે, ખર્ચા ક્યારે વધે છે? તો વપરાશ વધે છે, મતલબ ખર્ચ વધે છે ત્યારે ત્યારે માંગ વધી કહેવાય. અને એ માંગના ઊંચા દરના કારણે જો લોકોની ડિમાન્ડ વધી જાય, મતલબ કે બજારની અંદર ગ્રાહકો વધી જાય, તો સ્વાભાવિક છે કે વેપારીઓ અથવા જે પણ વિક્રેતાઓ જે છે એના ધંધામાં વધારો થશે, ધંધો વધશે, મતલબ વધુ નફો થશે, નફાકારકતા ખૂબ ઊંચી જોવા મળશે. અને એ નફો જે છે, નફામાં વધારો થયો તો એ નફો વધે તો સ્વાભાવિક છે કે આવક વધી, અને આવક વધશે એટલે બચત પણ વધશે. જેમ વધુ આવક તેમ વધુ બચત, અને વધુ બચતને લીધે વધુ મૂડીરોકાણ, અને વધુ મૂડીરોકાણને લીધે રોજગારી પણ ઊંચી સપાટીએ પહોંચશે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક ચક્ર જે છે એ સમજવાનું છે. માની લો કે પહેલે, સૌથી પહેલાં સમજો બરાબર, પહેલે મૂડીરોકાણ થાય છે. કોઈ નવા મૂડીપતિએ નવું મૂડીરોકાણ કરે તો અર્થતંત્રમાં મૂડીરોકાણ થાય એટલે મૂડીરોકાણ થાય એટલે ઉત્પાદન વધે. ઉત્પાદન વધે એટલે ડાયરેક્ટ શું છે, આ પહેલો સ્ટેપ, આ બીજો સ્ટેપ, ઉત્પાદન વધે એટલે ત્રીજો. ઉત્પાદન કરવા માટે સાધનોને રાખવા પડે એટલે સાધનોને શું મળે, રોજગારી મળે. યાદ રાખજો, કામ મળે, રોજગારી મળે, અને રોજગારી મળતા ચોથો નંબર આવકનો સર્જન થાય. કારણ કે માણસને કામ મળે એટલે આવક પેદા થવાની છે, આવક સર્જાય, અને આવક સર્જાય એટલે આવકનો માણસ શું કરે છે, આવકનો માણસ વપરાશ કરે છે અથવા ખર્ચ કરે છે, વપરાશ કે ખર્ચ. અને ખર્ચ કરે એટલે એ જે તે વેપારીઓ જે છે એની
વસ્તુઓની માંગ કરે છે, ખર્ચ થવું એટલે માંગ, નવી માંગ સર્જાય છે, અને નવી માંગ સર્જાય એટલે વેપારીઓની આવકમાં વધારો થાય. આવકમાં વધારો થાય તો વળી પાછો એ આવકનો ફરીથી રોકાણ કરવામાં આવે, પુનઃરોકાણ કરવામાં આવે, પુનઃરોકાણ થાય એટલે ફરીથી મૂડીરોકાણ થાય એટલે ફરીથી નવી રોજગારીનું સર્જન થાય છે. આમ અર્થતંત્ર જે છે વધુ તેજી તરફ જાય છે. હવે ઓટ, નફાની અપેક્ષાએ મૂડીરોકાણ વધતા જાય છે અને સાધનોની માંગ પણ વધતી જાય છે, તો એના લીધે સાધનો જે છે એની કિંમતો વધવા માંડે છે, તેથી ઉત્પાદન ખર્ચમાં વધારો પણ થાય છે અને નફાકારકતા ઘટતી જાય છે. આવી પરિસ્થિતિને ઓટ કહેવાય છે. જો વિદ્યાર્થી મિત્રો, તમને હમણાં સમજાયું કે જ્યારે કોઈ અર્થતંત્ર તેજી તરફ હોય છે ત્યારે ઉત્પાદન કરવા માટે ઉત્પાદનના સાધનોની જરૂર પડે છે, મતલબ જમીન, શ્રમ, મૂડી અને નિયોજક, એ ચાર સાધનોની જરૂર પડે છે ઉત્પાદન કરવા માટે. પછી તેજીની સ્થિતિમાં જે આ ઉત્પાદનના સાધનો જે છે ને પોતાના ભાવ વધારી નાખે છે. દાખલા તરીકે કર્મચારી જે છે પોતે વધુ પગારની ડિમાન્ડ કરે છે, અને પછી શું થાય છે કે આ સાધનોને ઊંચી કિંમત આપવી પડે છે. કોને? તો ઉત્પાદકોને. સાધનોની ઊંચી કિંમત ચૂકવવી પડે છે એટલે ઉત્પાદકોને સાધન ચૂકવણી એટલે કે સાધન પાછળ થતો ખર્ચ જે છે એ વધુ આવે છે. તો જેમ ઉત્પાદકોને ખર્ચ વધુ આવે તેમ એનો નફો ઘટી જાય છે, નફો ઓછો થઈ જાય છે, એટલે નફાકારકતા ઘટી જાય છે. અને આવી પરિસ્થિતિ જે છે નફો થાય છે પણ ઘટતો જાય છે ધીમે ધીમે ધીમે. પહેલાં જે નફો થતો હતો એના કરતાં હવે ઓછો નફો થાય છે. આ રીતના ઓછો નફો થતો જાય એવી સ્થિતિ એટલે ઓટ. પછી શું છે કે લોકોની વપરાશ ઘટતા દરે વધતા, વપરાશ ઘટતા દરે વધે છે. મીન્સ શું કે લોકો હજી ખર્ચા તો કરે છે પણ પહેલાં કરતાં ઓછા ખર્ચા કરે છે, એને કહેવાય ઘટતા દરે થતો વપરાશ. ધીમે ધીમે હવે માંગ જે છે એ વધુ હતી પછી ઓછી થાય છે પછી એના કરતાં ઓછી થાય છે, એટલે માંગ જે છે એને એ વપરાશ જે છે એ જ માંગ છે, તો એ વપરાશ ઘટતા દરે વધે છે અને અર્થતંત્રમાં નરમાઈ જોવા મળે છે. મતલબ હવે અર્થતંત્રમાં પહેલી તેજીની ફૂલ સ્થિતિ હતી એની જગ્યાએ હવે અર્થતંત્ર જે છે નરમ થઈ ગયું. પહેલાં ગરમ હતું, હવે અર્થતંત્ર નરમાઈ, મતલબ કે હવે તેજીમાંથી ઓટ તરફ અર્થતંત્ર જઈ રહ્યો છે. પછી માંગ ધીમી પડી જાય છે અને વપરાશમાં ઘટાડો થાય છે. પછી વસ્તુની ડિમાન્ડ ઘટી જાય છે ધીમે ધીમે ધીમે. માંગ, લોકો વપરાશ કરવાનું બિલકુલ મતલબ ઓછું કરી નાખે છે તેજીની સ્થિતિ કરતાં, ઘટતી જાય છે, અને એ જ રીતના વપરાશમાં ઘટાડો થાય છે. અને નવા મૂડીરોકાણ જે હતા, જે નવા લોકો, જો મૂડીપતિઓ મૂડીરોકાણ કરવા ક્યારે બજારમાં પ્રેરાય છે કે લોકોની ડિમાન્ડને જોઈને નવું મૂડીરોકાણ થાય, ગ્રાહકોને જોઈને નવું મૂડીરોકાણ થાય, નવા ઉત્પાદન તો જ થાય. પરંતુ આવી સ્થિતિ જોઈ છે ઉત્પાદકો મૂડીપતિઓ કે હવે લોકોની ડિમાન્ડ ઘટી રહી છે, વપરાશ ઘટી રહી છે, એટલે નવા મૂડીરોકાણ કરતા અથવા મૂડીપતિઓ જે છે એ હવે અર્થતંત્રમાં આકર્ષાતા નથી, મતલબ પ્રવેશ કરતા નથી. હવે જો મંદી, તો મંદી એટલે શું? તો મંદી એટલે હમણાં તમને વાત કરી કે બિલકુલ માંગ ઘટી જાય. માંગ ઘટી જાય એટલે સ્વાભાવિક છે કે માંગ ઘટી ગઈ તો પુરવઠાની છત ઊભી થાય. વેપારીઓ પાસે ઘણી બધી વસ્તુઓ બજારમાં છે પરંતુ ખરીદનારાઓ નથી, એટલે કે માંગ નથી, તો શું થાય છે? પુરવઠાની છત, મતલબ માંગ કરતાં પુરવઠો વધુ હોય તો એને કહેવાય પુરવઠાની છત. પરંતુ માંગ કરતાં પુરવઠો ઓછો હોય તો એને કહેવાય પુરવઠાની અછત. પણ આ અછત નથી, છત. તો જ્યારે બજારની અંદર માંગ ઘટે છે ત્યારે પુરવઠાની છત ઊભી થાય છે. તો છત ઊભી થાય એટલે શું અસર થાય? તો ડાયરેક્ટ વસ્તુની કિંમતો ઘટી જાય. કોઈ પણ વસ્તુ ગ્રાહકો જ ન હોય પણ વેપારીઓ પાસે માલ એમને એમ પડ્યો રહે, તો માલ કાઢવા માટે વેપારીઓને શું કરવું પડે છે? તો પોતાની વસ્તુની કિંમત ઘટાડવી પડે છે, અને આને જ કહેવાય છે મંદી. પછી
હવે જો મંદીમાં નફો ઘટે છે અને નફો ઘટતા મૂડીરોકાણ અને રોજગારી બંનેમાં ઘટાડો થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો સમજો બરાબર, વેપારીઓનો માલ વેચાતો નથી એટલે વેપારીઓને મજબૂરન એ વસ્તુની કિંમત ઓછી રાખવી પડે છે. હવે કિંમત ઓછી રાખે એટલે વેપારીઓને મળતો નફો ઘટી જાય, નફો ઘટી જાય એટલે સ્વાભાવિક છે કે એ મૂડીરોકાણ કરવાવાળા હવે નવું મૂડીરોકાણ કરશે નહીં, કારણ કે પુરવઠાની છત છે જે માલ ઓલરેડી પડ્યો છે તો નવું ઉત્પાદન કરવા પ્રેરાશે નહીં, નવું મૂડીરોકાણ કરશે નહીં એટલે કે નવું ઉત્પાદન નહીં થાય. તો નવું ઉત્પાદન નહીં થાય તો નવી રોજગારી પણ નહીં થાય. હવે જે ઓલરેડી ઓલરેડી માલ પડ્યો છે, પુરવઠો પડ્યો છે એટલે ઉત્પાદન ઘટી જશે, ઉત્પાદન બંધ થઈ જાય એવી અવસ્થા આવી જશે એટલે રોજગારી ઘટી ગઈ. હવે જે ઓલરેડી જે ઉત્પાદનમાં રોકાયેલા સાધનો હતા કર્મચારીઓ એ પણ બેકાર થઈ જશે, બેકારીનું સર્જન થશે એટલે રોજગારીમાં પણ ઘટાડો થશે, મૂડીરોકાણો ઘટી જશે અને રોજગારીમાં પણ ઘટાડો થશે. પછી અર્થતંત્રમાં વધુ ભાવ ઘટાડાની આશાએ માંગ પણ અટકી જાય છે, આવી સ્થિતિ મંદી. આવી સ્થિતિને જ આપણે શું કહીએ છીએ, ભાવ ઘટી જાય એટલે માંગ ઘટી જાય, વસ્તુની કિંમત ઘટી જાય છે એટલે માંગ પણ અટકી જાય છે. કારણ કે વસ્તુઓના ખરીદનારાઓ જ નથી, કારણ કે બધા લોકો બેકાર છે, આવક નથી, આવક બંધ થઈ ગઈ છે. બેકારી જે છે, બેરોજગારી હોય તો આવક બંધ થઈ જાય, રોજગારી હોય તો એમાં આવકનું સર્જન થાય. હવે આવક હોય તો માંગ થાય ને, પરંતુ આ મંદીની સ્થિતિમાં બને એવું છે કે વસ્તુની કિંમતો પણ ઘટી ગઈ અને સાથે સાથે માંગ પણ અટકી ગઈ છે. આવી સ્થિતિને મંદી કહીએ છીએ. પછી મંદીમાં લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાં પણ તેઓ ખરીદી કરતા નથી, માંગનો અભાવ મૂડીરોકાણ અને રોજગારીની નિરાશ કરે છે. હવે કેવું બને છે કે મંદીમાં લોકો ઘણા પાસે ખરીદ શક્તિ છે, મતલબ કે ખરીદવા માટે અમુક રકમ છે, પણ છતાં આવી સ્થિતિમાં ખરીદી કરતા નથી, મંદીમાં ખરીદી કરતા નથી. અને આની અસર શું થાય છે, એની અસર ડાયરેક્ટ મૂડીરોકાણ ઉપર આવે છે અને એની મૂડીરોકાણને લીધે રોજગારીમાં પણ અસર આવે છે. ડિમાન્ડ ન હોવાને લીધે ઉત્પાદન વધશે નહીં, કારણ કે ખરીદનારા ન હોય તો ઉત્પાદન કેમ થાય, ઉત્પાદન ન થાય તો રોજગારીનું સર્જન કેમ થાય. એટલે રોજગારી ઉપર અને મૂડીરોકાણ ઉપર મંદીની અસર આવે છે, તેથી મંદીમાં મૂડીરોકાણ અને રોજગારીમાં ઘટાડો થાય છે. તો મંદીમાં મેં તમને હમણાં જ સમજાવ્યું કે મંદીની અસર જે છે એ મૂડીરોકાણ ઉપર થાય છે અને મૂડીરોકાણની અસર જે છે એ રોજગારી ઉપર થાય છે. મંદી મીન્સ શોર્ટકટમાં યાદ રાખવું હોય તો મંદીમાં ભાવ ઘટી જાય, માંગ ઘટી જાય, ડિમાન્ડ ઘટી જાય, ગ્રાહકો ઘટી જાય. ગ્રાહકો ઘટી જાય એટલે માલ એમને એમ બજારમાં પડ્યો રહે, માલ એમને એમ પડ્યો રહે તો નવા ઉત્પાદકો ઉત્પાદન કરવાનું બંધ કરી નાખશે અથવા ઓછું કરી નાખશે, જેથી આ ઉત્પાદનમાં રોકાયેલા સાધનો જે છે એ રોકાણ સાધનો બેકાર બનશે, એટલે સાધનો જે છે એ બેરોજગાર થશે અને બેરોજગાર થાય એટલે પાછી શું આવે, પાછી આવક ઉપર અસર આવે, આવક બંધ થઈ જાય અને આવક બંધ થઈ જાય પછી પાછી ડિમાન્ડ ઘટી જાય છે. આમ રોજગારી અને મૂડીરોકાણ ઉપર અસર આવે છે. હવે જુઓ, હવે સુધારણા, હવે અર્થતંત્ર સુધરે છે તો આર્થિક પ્રવૃત્તિઓમાં સુધારો થતાં સુધારાનો તબક્કો આવે છે. હવે આર્થિક પ્રવૃત્તિઓ જે છે, જે આર્થિક પ્રવૃત્તિઓ થાય છે એમાં જો સુધારણાનો તબક્કો શરૂ થાય છે હવે પછી મંદી પછી, એમાં થાય શું છે તો અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી આપમેળે ખરીદી તરફ વાતાવરણ સર્જાય છે, પરિણામે માંગમાં વધારો થાય છે. થોડોક સમય પછી મંદીમાંથી અર્થતંત્ર જે છે એ તેજી તરફ આપોઆપ પ્રયાણ કરે છે, મતલબ જે પહેલાં ખરીદી નથી થતી, જે માંગ નથી, વસ્તુની ડિમાન્ડ નથી, હવે ધીમે ધીમે ખરીદી થવા માંડે છે, ખરીદી તરફ વાતાવરણ સર્જાય છે અને પરિણામે જેમ ખરીદી વધે તેમ ડિમાન્ડ વધે, માંગ વધે, માંગમાં વધારો થાય છે અને માંગમાં વધારો થાય એટલે નવું મૂડીરોકાણ થાય, માંગ વધતા નફાની આશા સર્જાય છે. જેમ ચીજવસ્તુની માંગ વધી તો વેપારીઓનો માલ જે છે, વેપારીઓનો પુરવઠો જે છે એ વેચાણ થશે,
વધુ વેચાણ થતાં એનો પાછો નફો થવા માંડશે, બરાબર. અને એ નફો થાય એટલે પાછું નવી આવક સર્જાય વેપારીઓ, અને વેપારીઓ જે છે આવી સ્થિતિને ધ્યાનમાં લઈ અને મૂડીરોકાણ કરવાવાળા મૂડીપતિઓ જે છે એ પાછા અર્થતંત્રમાં મૂડીરોકાણ કરવા માટે આકર્ષાશે. એટલે આકર્ષાય એટલે એ બેકાર રહેલા સાધનો જે છે એને ઉત્પાદનમાં રોકશે, રોજગારી આપશે, અને રોજગારી મળતા આવકમાં પણ વધારો થાય છે. અને આવકમાં વધારો થાય એટલે સ્વાભાવિક છે કે ખર્ચમાં વધારો થાય. જેમ વ્યક્તિની આવક વધે છે તેમ આવકનો ઉપયોગ બે થાય. આવકના ઉપયોગ શું? તો એક તો વપરાશ કરવી અને બીજું બચત કરવી. વપરાશ મીન્સ ખર્ચ કરવો, ખર્ચ એટલે આપણી ભાષામાં કહીએ છીએ માંગ. તો આવકમાં વધારો થતાં ખર્ચમાં પણ વધારો થાય, અને ખર્ચ જો વધે તો ડાયરેક્ટ માંગ વધી. આપણે ચીજવસ્તુઓ અને સેવાઓની ખર્ચ કરીએ છીએ, મતલબ કે આપણે માંગ કરીએ છીએ ચીજવસ્તુઓની, અને નવી માંગ સર્જાય, નવી નવી વસ્તુની માંગ કરતા થઈ જઈએ છીએ. દરેક અલગ અલગ વસ્તુની આપણે ખરીદી કરીએ છીએ, પણ ક્યારે? કે જ્યારે આપણી આવક વધતી હોય, આવકમાં વધારો થયેલો હોય, આવક વધુ હોય, અને નવી નવી વસ્તુઓની માંગ થતાં, આવક વધતા નવી માંગ સર્જાની, અને નવી માંગ વધતા વેપારીઓનો નફો જે છે એ પણ વધતો જાય છે, અને અર્થતંત્ર જે છે ક્યાં જાય છે? સુધારણા તરફ ગતિ કરે છે. મતલબ કે જે મંદીની જે સ્થિતિ હતી એ સ્થિતિમાંથી અર્થતંત્ર ધીમે ધીમે સુધરતો જાય છે, પાછું સામાન્ય સ્થિતિ તરફ જાય છે. આમ અર્થતંત્રમાં આવતા ચક્રકાર પરિવર્તન, ચક્રકાર એટલે કે તેજી, મંદી, ઓટ અને સુધારણા, આવા પરિવર્તનો માંગ પુરવઠા આધારિત બજાર વ્યવસ્થા એટલે કે મૂડીવાદી વ્યવસ્થામાં વધારે અસરકારક રીતે જોવા મળે છે. મતલબ કે ચીજવસ્તુઓની માંગ અને પુરવઠો એ જે છે કોના આધારે નક્કી થતું હોય, તો કિંમત જે છે એના ઉપરથી વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો નક્કી થતો હોય છે. એટલે કે બજાર વ્યવસ્થા, એ બજાર વ્યવસ્થા જેને આપણે મૂડીવાદી વ્યવસ્થા પણ કહીએ છીએ, તો આવા પરિવર્તનો મૂડીવાદી વ્યવસ્થા કે બજાર વ્યવસ્થા જેવા અર્થતંત્રમાં ચક્રકાર પરિવર્તનો વધુ આવતા હોય છે. અને આ ક્યાં જોવા મળે છે મૂડીવાદી વ્યવસ્થા? તો અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા દેશમાં આવી ઘટમાળ જે છે, આવો ચક્રકાર પ્રવાહ જે છે એ બહુ જ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, એકદમ સિમ્પલ છે, વેપાર ચક્રના તબક્કા જે છે એકદમ સિમ્પલ છે. ફરીથી આકૃતિ તરફ નજર નાખો. આ સામાન્ય સ્થિતિ છે, સીધી સામાન્ય અર્થતંત્ર છે કે જ્યાં ન તેજી છે ન મંદી છે. હવે તેજી એટલે માની લો કે સામાન્ય સ્થિતિથી ઉપર, કે આ તેજી છે. હવે તેજીમાંથી અર્થતંત્ર જ્યારે પાછું નરમાઈ તરફ જાય એટલે અહીંયા ઓટ જે છે, અને ઓટમાંથી સાવ નીચી બાજુ હાલ્યો જાય એટલે આ મંદીની સ્થિતિ, અને મંદી સ્થિતિમાંથી પાછો ઉપર તરફ જાય એટલે આ છે સુધારણા. તો આ રીતના તેજી, મંદી, ઓટ અને મંદી અને સુધારણા તરફ અર્થતંત્ર ચક્રિય થાય છે. એટલે આ ચક્ર જે છે એ ફર્યા રાખે છે. ફરીથી યાદ રાખજો, તેજીમાં શું હોય? તો તેજીમાં માંગ વધુ હોય. માંગ વધુ હોય એટલે નફો વધુ હોય તો મૂડીરોકાણ વધુ હોય અને રોજગારી વધુ હોય. જ્યારે ઓટ તરફ ધીમે ધીમે પછી માંગ ઘટતી જાય, નફો ઘટતો જાય, મૂડીરોકાણ પણ ઘટતો જાય, અને રોજગારી પણ ધીમે ધીમે ઘટતી જાય એટલે ઓટ. મંદીમાં બિલકુલ માંગ જે છે ઓછી થઈ જાય છે, બેકારીનું સર્જન થાય છે, આવક બિલકુલ બંધ થઈ જાય છે, અને મૂડીરોકાણ પણ બિલકુલ બંધ થઈ જાય છે, અને એ રીતના ઉત્પાદનના સાધનો પણ બેકાર થઈ જાય છે. અને પછી ધીમે ધીમે સુધારણામાં પાછું ફરીથી નવી માંગનું વાતાવરણ સર્જાય છે. નવી માંગને લીધે નફો વધતો દેખાય છે. નફો વધતા નવા મૂડીપતિઓ જે છે એ રોકાણ કરવા માટે પ્રેરાય છે, અને નવા ઉત્પાદનના સાધનોને ઉત્પાદનમાં રોકે છે, નવા લોકોને કામ મળે છે, અને પાછું અર્થતંત્ર
માં લોકોને રોજગારી મળે છે, આવકનું સર્જન થાય છે અને સુધારણા કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠ નંબર 2 જે છે આપણે પૂર્ણ કરીએ છીએ.